જોશો ધાર્મિક જીવન અને અંતિમ ગીત એટલે કે હર્પીય સભ્યતા અથવા તો જેને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ એની ધાર્મિક જીવન અને અંતિમ વિધે અંતિમ વિધિ વિશે આપણે આ પાઠની અંદર માહિતી મેળવી. તો હર્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે જોઈએ તો મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિ એટલે કે વિવિધ પ્રકારની જે દેવી દેવતાઓની આવે છે એમાંથી અને મુદ્રાઓ તો એ સમયની અંદર રાજા રજવાડાઓ છે એ પોતાના રજવાડાઓની જે પણ કઈ ખાસિયત છે અથવા તો વિશેષતા જેને કહીએ તો એ મુદ્રાઓની અંદર અંકિત કરવામાં આવતી. એટલે કે મુદ્રા એક પ્રકારની ધાતુમાંથી આવા મુદ્રાઓ છે એ તૈયાર કરવામાં આવતી હતી. તો આ મુદ્રાઓની અંદર એ સમયનું જે ધાર્મિક જીવન છે અથવા તો જે અંતિમ વિધિ છે એના વિશેની માહિતી છે એ આપણે મળે છે. મૂર્તિઓની અંદર આપણે જોઈએ તો માતૃકા દેવીની મૂર્તિઓનો ઇતિહાસકારો એટલે કે ધરતી માતાનું પ્રતિક ગણે છે. કારણ કે એ સમયની અંદર ધરતી માતાનું વિશેષ મહત્વ હતું. કારણ કે ધરતી માતા છે તો એ પૂજા તરીકે એને પૂજા તેની કરવામાં આવતી. શા માટે તો ધરતી માતાની પૂજા શા માટે કરતા હતા તો એ જમીનમાંથી ઉત્પાદન મેળવતા અથવા તો ખેતી ક્ષેત્રે ખેડૂતો સંકળાયેલા હતા એ માટે માતા તરીકે તે ધરતી માતાની પૂજા ગણે. એટલે કે હડપીય સભ્યતાના લોકો છે એ ધરતી પૂજા કરતા હતા સવિશે. કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે એટલે કે આપણે જે જીવવા માટે જરૂરી છે ખોરાક એટલે કે જેને આપણે અન્ન કહીએ છીએ અને જે પાણી તો એ આપણે ધરતીમાંથી પ્રાપ્ત થાય છે. તો એ માટે આ લોકો છે એ ધરતી માતાની પૂજા કરતા. એ ઉપરાંત આપણે જોઈએ તો વૃક્ષ પૂજા બરોબર સવિશેષ એનું મહત્વ હતું. ત્યારબાદ પશુ પૂજા એટલે કે વિશેષ જોઈએ તો ગાય જેને આપણે ગાય એટલે કે જેને આપણે ગાય માતા તરીકે ઓળખીએ છીએ તો પશુઓમાં ગાય અને વિશેષ માતા માની અને એની પૂજા કરવામાં આવતી. ત્યારબાદ આપણે જોઈએ તો નાગ દેવતાની પણ એ સમયે એ પૂજા કરતા હતા. ત્યાર પછી સ્વસ્તિક પૂજા કે જેને આપણે સાથીઓ તરીકે ઓળખીએ છીએ તો એ સમયના એટલે કે હડપીય સભ્યતાના લોકો સ્વસ્તિક પૂજા છે એ પણ કરતા હતા. એ સિવાય આપણે જોઈએ તો લોથલ અને કાલીબંગાન એટલે કે રાજસ્થાનની અંદર જે કાલીબંગાન આવેલું છે એ અગ્નિ પૂજાના પણ સવિશેષ અવશેષો છે એ પ્રાપ્ત થયેલા છે. એટલે કે લોથલ અને કાલીબંગાનની અંદર જે અર્પીય સભ્યતાના લોકો હતા એ અગ્નિ પૂજા પણ કરતા હશે એવું માનવામાં આવે છે. એટલે કે ઇતિહાસોની અંદર એવા પુરાવા છે એ ઇતિહાસકારોને પ્રાપ્ત થયા છે. ત્યારબાદ આપણે જોઈએ તો અર્પીય સભ્યતાના એટલે કે અંતિમ વિધિ વિશે આપણે જોઈએ તો એ સમયના લોકો એટલે કે અર્પીય સભ્યતાના જે લોકો છે એ મૃત્યુ પામનાર વ્યક્તિને શું કરતા તો મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવાના પુરાવાઓ છે એ પણ પ્રાપ્ત થયા છે. એટલે કે એ પણ મળ્યા છે ઇતિહાસકાર. તેઓ મૃતક એટલે કે જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એને આપણે મૃતક તરીકે ઓળખીએ છીએ તો એની દાટતા અને એની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. હવે આ વસ્તુઓ છે તો એ મૂકવાનું પાછળનું કારણ શું છે કે એની આત્માને શાંતિ મળે કે એની જે જીવ છે એ વસ્તુ પાછળ ન રહે એટલે કે તેના જીવને શાંતિ મળે એવી એની માનસિકતા લોકોની જોવા મળતી હતી. તે માટે મૃત થયેલ જે વ્યક્તિ છે એ મૃત થયેલ વ્યક્તિઓને પાછળ એની જે પ્રિય વસ્તુ છે એ પણ એની સાથે દાખવામાં આવતી જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે કે વ્યક્તિ છે એના મૃત્યુ પછીની જીવનની કલ્પના બતાવે છે. એટલે કે એને જે જીવાત્મા છે એ વસ્તુ પાછળ એનો રહે નહીં અને એની જીવને શાંતિ અથવા તો એને આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી કલ્પના છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો લિપિ અને ભાષા બરોબર. તો લખાણ જે આપણે લખીએ અને લિપિ કહીએ અને જે આપણે બોલીએ અને આપણે ભાષા તો સામાન્ય રીતે આ બધાને આપણે ખ્યાલ છે. તો એ સમયે આપણે એટલે કે સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાં આપણે જોઈએ તો મુદ્રાઓ બરોબર આગળ પણ મેં વાત કહી. ત્યાર પછી મુદ્રિકાઓ ત્યાર પછી તાંબ્ર પત્રિકાઓ એટલે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની અંદર આપણે વિશેષ આની માહિતી જોઈ છે અને તમને બધાને ખ્યાલ જ છે કે મુદ્રાઓ મુદ્રિકાઓ અને તાંબ્ર પત્રિકાઓમાંથી આપણે ઇતિહાસ છે એ જાણવા મળે છે.
તેમના ઉપર કોઈ પણ વણ ઉકાયેલી રહસ્યમય ભાષા કે જેને અત્યાર સુધી આપણે ઉકેલી શક્યા નથી, એવી વણ ઉકાયેલી રહસ્યમય ભાષા કે જેને આપણે વાંચી શકતા નથી, એવા લિપિબદ્ધ લખાણો છે એ એમાં જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, જો કે આ લખાણો કેવા છે, ટૂંકા, મોટા સ્વરૂપમાં આ લખાણો છે લખવામાં આવ્યા નથી. માત્રા વાળા અક્ષરો અને જોડાક્ષરો જ એમાં જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા બધા પ્રયત્નો થયા છે, પરંતુ હજુ સુધી એમાં આપણે સફળતા મળી નથી. એટલે કે આ લિપિ છે એ વણ ઉકાયેલી રહસ્યમય ભાષા છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતમાં હડપ્પા સભ્યતાના જે સ્થળો છે, તો હવે આપણે જોઈએ તો ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો કે જે આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખ્યા છીએ, તો ગુજરાતમાં આપણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, બરોબર, આગળ લોથલ વિશે આપણે માહિતી મેળવી આજ પાઠમાં. ત્યારપછી રાજકોટ જિલ્લાની અંદર આપણે જોઈએ તો રોજડી કે જેને આપણે અત્યારે શ્રીનાથગઢ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છ જિલ્લાની અંદર દેશલપર, ધોરાવીરા, સુરત કોટડા, સોરી સુર કોટડા, બરોબર, કે જે કચ્છ જિલ્લાની અંદર હડપ્પા સભ્યતાના સ્થળો છે એ મળી આવ્યા છે. જામનગર જિલ્લાની અંદર આપણે જોઈએ તો રાખાબાવર, આમરા, આ જામનગર જિલ્લાની અંદર આવે છે. ભરૂચ જિલ્લાની અંદર આપણે જોઈએ તો કીમ નદી કિનારે ભાગાકારા વગેરે પ્રદેશોમાં હડપ્પા સભ્યતાના નાના મોટી જે વસાવતો હતી એના અવશેષો છે એ પ્રાપ્ત થયા છે, એટલે કે આપણે મળી આવ્યું છે. ત્યારબાદ હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ ખીણની જે સભ્યતા છે એના અંત વિશે આપણે વાત કરીએ તો ઇતિહાસકારોને એવું માનવું છે કે ધરતીકંપ આવ્યો હશે, કે પૂર આવ્યું હશે, રોગચાળો કે બાહ્ય આક્રમણો થયા હશે, જેના કારણે સભ્યતા નો અંત આવ્યો હશે એવું માનવામાં આવે છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય છે એ રહ્યો છે. એટલે આમ હડપ્પા સભ્યતાનો અંત છે એ આવેલો જોવા મળે છે. ત્યાર પછીના વિશેષ માહિતી છે એ આપણે આગળના વિડીયોની અંદર જોશું.